Sena Present Property Bazaar. નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર. આ એક એવો શો છે જેના દ્વારા અમે આપને ગુજરાતના અલગ અલગ શહેરોના વિવિધ વિસ્તારોની સ્કીમોથી પરિચિત કરાવીએ છીએ, જેના કારણે આપ આપના સપનાનું ઘર આસાનીથી ખરીદી શકો. આજે આપણે વાત કરીશું ગુજરાતના સંસ્કાર નગરી ગણાતા વડોદરા શહેરની. વડોદરા શહેરના સયાજીગંજમાં આવેલી દર્શનમ ગ્રુપની 2, 3 અને 4 બીએચકેની સ્કીમ વિશે આપણે વાત કરીશું, પરંતુ એ પહેલા જાણી લઈએ વડોદરાના સયાજીગંજ વિસ્તાર વિશે. વડોદરાના રાજવી સયાજીરાવના નામ પરથી બનેલો સયાજીગંજ વિસ્તાર વડોદરાના પોશ વિસ્તારો પૈકીનો એક ગણાય છે. ખાસ કરીને આ વિસ્તાર કમર્શિયલ હબ તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા 7-8 વર્ષમાં સયાજીગંજમાં રેસિડેન્શિયલ સ્કીમો પણ ઘણી બધી આવી ગઈ છે, જેના કારણે અહીં આપને 2 અને 3 બેડરૂમ ફ્લેટ્સના ઘણા વિકલ્પો મળી રહે છે. તાજેતરમાં જ બનેલા નવા ફ્લાયઓવર બ્રિજને કારણે આ વિસ્તારના રેસિડેન્શિયલ પ્રોજેક્ટના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત વડોદરાનું રેલવે અને બસ સ્ટેશન માત્ર 1 કિલોમીટરના અંતરે જ આવેલું છે. વડોદરાની સુપ્રસિદ્ધ MS યુનિવર્સિટી પણ માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલ છે. સયાજીગંજમાં આવેલ દર્શનમ સેન્ટ્રલ પાર્કથી 3 કિલોમીટરના વિસ્તારમાં સેન્ટ્રલ મોલ અને સેન્ટ્રલ સ્ક્વેર જેવા મોલ પણ આવેલ છે. એટલું જ નહીં, 1 જ કિલોમીટરના અંતરે PVR જેવું મલ્ટીપ્લેક્સ પણ આવેલું છે. આમ જોઈએ તો સયાજીગંજ વિસ્તારમાં એ તમામ સુવિધાઓ એકદમ નજીકના અંતરે આવેલ છે, જે એક સામાન્યથી લઈને લક્ઝુરિયસ જીવન જીવતા વ્યક્તિ માટે જરૂરી હોય છે. તો આપણે જોયો વડોદરાનો સયાજીગંજ વિસ્તાર. મહારાજા સયાજીરાવ ગાયકવાડના નામ ઉપરથી જે વિસ્તારનું નામ પડ્યું હતું એ વિસ્તાર વડોદરાના જૂના વિસ્તારોમાંનો એક ગણાય છે, પરંતુ છેલ્લા 10-15 વર્ષમાં જે પ્રમાણે અહીંયા ડેવલપમેન્ટ થયું છે એણે આ વિસ્તારને વડોદરાના પોશ વિસ્તારોની સૂચિમાં મૂકી દીધો છે. હવે આપણે વાત કરીશું દર્શનમ ગ્રુપના સેન્ટ્રલ પાર્કના સેમ્પલ હાઉસની. એ સેમ્પલ હાઉસ જોઈએ, એમાં મળનારી એમ્યુનિટીઝ જોઈએ, એ પહેલાં જાણી લઈએ દર્શનમ ગ્રુપ વિશે. દર્શનમ ગ્રુપ એ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક જાણીતું નામ છે. આ ગ્રુપના પ્રોજેક્ટ વડોદરાના લગભગ દરેક વિસ્તારમાં છે. આ ગ્રુપની સ્થાપના 2000માં સુનિલ અગ્રવાલ દ્વારા થઈ હતી. 25 વર્ષના કાર્યકાળ દરમિયાન આ ગ્રુપ દ્વારા દરેક પ્રકારની લાઇફસ્ટાઇલવાળા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં વડોદરામાં ગ્રુપના 20 જેટલા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા થઈ ચૂક્યા છે, જ્યારે 14 જેટલા પ્રોજેક્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે, જેમાંથી આજે આપણે મુલાકાત લઈશું સયાજીગંજ વિસ્તારના પ્રોજેક્ટ દર્શનમ સેન્ટ્રલ પાર્કની. દર્શનમ સેન્ટ્રલ પાર્ક 2, 3 અને 4 બેડરૂમની લક્ઝુરિયસ સ્કીમ છે, પણ આપણે આજે જોઈશું 3 બેડરૂમનું સેમ્પલ હાઉસ. ચાહે આપ 2 બેડરૂમ લો, 3 બેડરૂમ કે 4 બેડરૂમ, દરેકના ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે અને 2 લિફ્ટ આપવામાં આવી છે. હવે આપણે જોઈશું 3 બેડરૂમનું સેમ્પલ હાઉસ અંદરથી. સેન્ટ્રલ પાર્કમાં 3 BHKમાં આપ પ્રવેશ કરો તો આપને જે વેસ્ટિબ્યુલ એરિયા મળે છે 5.5 ફૂટ બાય 5.25 ફૂટનો મળે છે, એટલે એટલી પૂરતી જગ્યા મળે છે કે આપ સરસ મજાનું સુરેક લગાવી શકો અને સાથે એક બેઠક પણ લગાવી શકો. અગર આપ અંદર આવો તો અહીં આગળ TV લગાવી શકો, LED માટેનો પોઈન્ટ આપેલો છે, એ સિવાય કેબલ કનેક્શન પણ આપવામાં આવેલું છે, એટલે આપ આરામથી અહીંયા TV લગાવી શકો. હા, આપને આપ જે પ્રમાણેનું વુડન અહીંયા વોલ કવર કરેલી જોવા મળે છે એ બિલ્ડર તરફથી નથી આપવામાં આવી, એક આઈડિયા આવે એ માટે આ પ્રમાણેનું ફર્નિચર અહીંયા કરવામાં આવેલું છે. અગર જો ડ્રોઈંગ રૂમની સાઇઝની વાત કરીએ તો 70 ફીટ બાય 11 ફૂટની સાઇઝ છે એની, એટલે વિશાળ કહી શકાય એવો ડ્રોઈંગ રૂમ આપને મળે છે. એમ્પલ સ્પેસ છે, જેને પૂરતી જગ્યા કહેવાય, 8 થી 10 વ્યક્તિ અહીંયા બેસી શકે એ પ્રમાણે સોફા આપ લગાવી શકો છો. ડ્રોઈંગ રૂમને અડીને જ છે બાલ્કની, બાલ્કનીની સાઇઝ છે 11 ફીટ બાય 4 ફીટની, અને જે 3 BHKના ફ્લેટ છે એમાં મોટાભાગના ફ્લેટમાંથી આપને સીધો ગાર્ડન વ્યૂ મળે એ પ્રમાણે બાલ્કની બનાવવામાં આવી છે. ચાલો હવે આપણે જોઈશું કિચન અને ડાઇનિંગ એરિયા.
ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો એની સાઇઝ છે 10.5 ફીટ બાય 9 ફીટની, એટલે જે પ્રમાણે અહીંયા સેમ્પલ હાઉસમાં આપને જોવા મળી રહ્યું છે એ રીતે 4 અથવા 6 વ્યક્તિ બેસી શકે એવું ડાઇનિંગ ટેબલ આપ સરસ રીતે અહીંયા સજાવી શકો છો. અને કિચનને અડીને જ છે, એટલે કિચનની અગર વાત કરીએ તો કિચનમાં આપને આ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ બિલ્ડર તરફથી બનાવીને આપવામાં આવે છે જે ગ્રેનાઇટનું છે. હા, કોઈ પ્રકારનું મોડ્યુલર ફર્નિચર જે અહીંયા બતાવવામાં આવ્યું છે એ બિલ્ડર તરફથી નથી આપવામાં આવતું, આપે આપની જાતે ડિઝાઇન કરી અને આ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર લગાવવાનું રહેશે. પરંતુ એ માટે આપને અગેઇન અહીંયા ગ્રેનાઇટનું પ્લેટફોર્મ આપવામાં આવે જ છે, સ્ટેનલેસ સ્ટીલનો સિંક લગાવીને આપવામાં આવે છે. કિચનને અડીને છે સ્ટોરનો એરિયા. સ્ટોરની સાઇઝની અગર વાત કરીએ તો 5 ફીટ બાય 5 ફીટનો સ્ટોર રૂમ છે. સાથે સાથે અહીંયા છે વોશિંગ એરિયા. વોશિંગ એરિયાની સાઇઝની અગર વાત કરીએ તો એની સાઇઝ છે લગભગ 7.5 ફૂટ બાય 5 ફીટની, એટલે પૂરતી જગ્યા મળે કે આપ આપનું વોશિંગ મશીન લગાવી શકો અને આપ આપના રોજિંદા વાસણ સાફ કરાવવા માટે ત્યાં આગળ મૂકી શકો કે જેથી આપને કોઈ અગવડ ના પડે. હવે આપણે જોઈશું 3 બેડરૂમ. બેડરૂમ પૈકીનો આ છે માસ્ટર બેડરૂમ, માસ્ટર બેડરૂમ નંબર 1. અહીંયા ટોટલ આપને જે 3 બેડરૂમ મળે છે એમાંના 2 બેડરૂમને માસ્ટર બેડરૂમ નામ આપવામાં આવ્યું છે. અહીંયા વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે 3 બેડરૂમની અંદર. માત્ર બેડરૂમ નહીં પરંતુ આપને બિલ્ડર દ્વારા ડ્રોઈંગ રૂમમાં, ડાઇનિંગ એરિયામાં અને કિચનમાં પણ વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. અહીંયા એક ડબલ બેડ તો આરામથી આવી જ શકે કારણ કે આની સાઇઝ છે 10.5 ફીટ બાય 15 ફીટની. અહીંયા જે પ્રમાણે બતાવવામાં આવ્યું છે આ ફર્નિચર આપવામાં નથી આવતું, પરંતુ આપ આ પ્રમાણે ડિઝાઇન કરાવી શકો છો. એક કપલ માટે જરૂરી જેટલો વોર્ડરોબ છે 2 ફીટ બાય 7.5 ફીટનો, એટલો આપ આરામથી અહીંયા બનાવડાવી શકો, એટલી જગ્યા મળે છે આપને. સામે જ આ પ્રમાણે વુડન પેનલ લગાવી અને આપ LED TV લગાવી શકો અહીંયા આગળ, એટલે એ પ્રમાણેનો પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે અને એ રીતની ડિઝાઇન પણ અહીંયા કરવામાં આવી છે. જે બેડરૂમ છે એનો એટેચ બાથરૂમ છે, એની સાઇઝની અગર વાત કરીએ તો 8.5 ફીટ બાય 5 ફીટની સાઇઝ મળે છે, એટલે વિશાળ કહી શકાય એવો બાથરૂમ પણ આપને મળે છે. બાથરૂમની અંદર જે ફિટિંગ્સ અને સેનેટરી વેર વાપરવામાં આવ્યા છે બંને કોહલર કંપનીના છે, એટલે ઇમ્પોર્ટેડ ફિટિંગ્સ અને સેનેટરી વેર દરેક બાથરૂમની અંદર આપને આપવામાં આવે છે. ચાહે 2 બેડરૂમ લો, 3 બેડરૂમ કે 4 BHK, દરેકની અંદર એક સરખા ફિટિંગ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માસ્ટર બેડરૂમ નંબર 2, આની સાઇઝની અગર વાત કરીએ તો 12.5 ફીટ બાય 10 ફીટની સાઇઝ મળે છે, એટલે પૂરતી જગ્યા છે. અગર આપ ઈચ્છો તો આનો ઉપયોગ ચિલ્ડ્રન્સ બેડરૂમ તરીકે પણ કરી શકો છો. અહીંયા પ્રવેશ કરતાની સાથે જ આપને મળે છે એટેચ ટોયલેટ બાથરૂમ, જેની સાઇઝ છે 7.5 ફીટ બાય 5 ફીટની, એટલે પૂરતી જગ્યા મળે છે. આની અંદર પણ કોલરના ફિટિંગ્સ વાપરવામાં આવેલા છે અને જે પ્રમાણે આગલા બેડરૂમમાં જોયું એ રીતે અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવવામાં આવેલા છે. અહીં આગળ આપ ઈચ્છો તો એક નાનકડો TV પોઈન્ટ બનાવી શકો, અથવા આપના બાળકો માટે જો આપ રૂમ તૈયાર કરવા માંગતા હો તો અહીંયા એક સ્ટડી ટેબલ લગાવી શકો ને અહીંયા પોઈન્ટ્સ આપવામાં આવેલા છે જેથી આપના બાળકો માટે કમ્પ્યુટર કે એના માટેનો જે ઇલેક્ટ્રિક પોઈન્ટ જોઈએ એ શોધવાની જરૂર ના રહે, તૈયાર જ આપને મટીરિયલ મળી રહે તેમ છે. આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો અહીંયા બિલ્ડર તરફથી આ નથી આપવામાં આવતું, પરંતુ આપે તૈયાર કરવાનું રહેશે. એક ડબલ વોર્ડરોબ જો આપ ઈચ્છો તો અહીંયા લગાવી શકો છો, કારણ કે બેડ લગાવવા સિવાય ઘણી બધી જગ્યા આ રૂમમાં આપને મળી રહે છે. એટલે આ હતો બીજો બેડરૂમ. હવે આપણે જોઈશું 3 બેડરૂમ અથવા તો ગેસ્ટ રૂમ. ત્રીજો બેડરૂમ જે મળે છે જેનો ઉપયોગ આપ ગેસ્ટરૂમ તરીકે કરી શકો છો, એની સાઇઝ છે 10 ફીટ બાય 11 ફીટની, એટલે પૂરતી જગ્યા મળી રહે કે ડબલ બેડ આપ આપના મહેમાન માટે લગાવી શકો. એને કોઈ એટેચ ટોયલેટ બાથરૂમ નથી, પરંતુ હા બિલકુલ એની સામે જ આપને મળે છે કોમન
બાથરૂમનો એરિયા જેની સાઇઝ છે 5 ફીટ બાય 6 ફીટની. અહીંયા એક આપ ડબલ બેડ તો લગાવી જ શકો છો, અને જે પ્રમાણે આપણે બાકીના બેડરૂમમાં જોયું એ પ્રમાણે અહીંયા વિટ્રીફાઈડ ટાઇલ્સ આપવામાં આવે છે. અને હા, અગર જો કોમન બાથરૂમની વાત કરીએ તો કોમન બાથરૂમની અંદર પણ એ જ પ્રકારના ફિટિંગ અને સેનેટરી વેલ લગાવવામાં આવે છે. અહીં એક એડિશનલ પોઈન્ટ આપને એ મળે છે કે અગર આપ ઈચ્છો તો એની અંદર જે ઇલેક્ટ્રિક ગીઝર લગાવો, એ ગીઝરનો પોઈન્ટ જે બાળકો માટેનો અથવા તો જે બીજો બેડરૂમ આપણે જુઓ એની અંદર આપને મળી રહે છે, જેથી આપને વીજળીની પણ બચત થાય અને એક જ ગીઝર લગાવવાથી આપ બંને બાથરૂમની અંદર ગરમ પાણી પણ મેળવી શકો છો. તો આ હતા દર્શનમના સેન્ટ્રલ પાર્કના 3 બેડરૂમના સેમ્પલ હાઉસ. હવે આપણે વાત કરીશું અહીંયા મળનારી બીજી એમિનિટીઝ વિશે, જોઈ લઈએ કે બાર કેવી લક્ઝુરિયસ એમિનિટીઝ મળી રહી છે. દર્શનમ ગ્રુપની દર્શનમ સેન્ટ્રલ પાર્ક કુલ 3,19,000 સ્ક્વેર ફીટ એરિયામાં બનેલી 2, 3 અને 4 બેડરૂમની સ્કીમ છે, જે 20 ટાવરમાં વહેંચાયેલી છે, જે પૈકીના 6 ટાવર 3 બેડરૂમના છે, જેમાં કુલ 216 ફ્લેટ્સ આવેલા છે, જ્યારે 2 બેડરૂમ હોલ કિચનના 12 ટાવર છે, જેમાં કુલ 432 ફ્લેટ આવેલા છે. આ સિવાય 4 બેડરૂમના 2 ટાવર છે, જેમાં 72 ફ્લેટ્સ આવેલ છે. આ સમગ્ર સ્કીમમાં લગભગ અડધો એરિયા એટલે કે 1.5 લાખ સ્ક્વેર ફીટનો વિસ્તાર એમિનિટી માટે ખુલ્લો છોડવામાં આવ્યો છે. આ વિસ્તારને દર્શનમ ગ્રુપ દ્વારા ખૂબ સરસ રીતે ડેવલપ કરવામાં આવ્યો છે, જેમ કે અહીં સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ જેવી સુવિધાઓ તો છે જ, પરંતુ તેની સાથે સાથે આઉટડોર ગેમ્સ પણ આરામથી રમી શકાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. 30,000 સ્ક્વેર ફીટનું ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્ક્વોશ કોર્ટ વગેરે બનાવ્યું છે. બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને એડવેન્ચર પાર્ક પણ બનાવવામાં આવ્યા છે. તે સિવાય મિની થિયેટર અને એસી લોન્ચ પણ સભ્યો માટે દર્શનમ સેન્ટ્રલ પાર્કમાં બનાવવામાં આવેલ છે, જેનો લાભ સભ્યોને વિનામૂલ્યે મળી શકશે. આ ઉપરાંત 10,000 સ્ક્વેર ફીટની ખુલ્લી લોન અને મહિલાઓ માટે લેડીઝ ગાર્ડન પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. તો આપણે જોયું વડોદરાના સયાજીગંજ વિસ્તારનો વિકાસ કેવી રીતે થયો છે, અને દર્શનમ ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવેલ સેન્ટ્રલ પાર્કના 3 BHKનું સેમ્પલ હાઉસ પણ આપણે જોયું, એમાં મળનારી એમ્યુનિટીઝ વિશે પણ જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે દર્શનમ ગ્રુપના ડિરેક્ટર મુકેશ અગ્રવાલ. મુકેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો હું આપની પાસેથી એ જાણવા માગીશ કે આ તમે જે સયાજીગંજ વિસ્તાર પસંદ કર્યો છે, આ વિસ્તાર પસંદ કરવા પાછળનું કારણ શું છે? ઘણો સરસ સવાલ કર્યો તમે. જનરલી જ્યારે માણસ મકાન ખરીદતો હોય ત્યારે એ વિચારે કે મારે મકાન કયા વિસ્તારમાં લેવું, એના માટે એ એરિયા નક્કી કરવો પડે. એને આ એરિયા એટલા માટે ઘરાક ફર્સ્ટ પ્રેફરન્સ આપે એનું એકમાત્ર રીઝન છે કે અહીંયા એમ્યુનિટીઝ વાઇઝ વધતા ત્યાંના લોકલ, જેમ કે ST ડેપો, રેલવે સ્ટેશન, MS યુનિવર્સિટી, SSG હોસ્પિટલ, અહીંયા સારામાં સારા રેસ્ટોરન્ટ અને કનેક્ટેડ ટુ સિટી છે, એટલા માટે કોઈક પણ માણસ એવું વિચારે કે મારા ફેમિલીને અને બાળકોને દૂરના વિસ્તારમાં ના જવું પડે અને એક જ નજદીકમાં એવું આવાસ મળે કે જેની અંદર એની દરેક જરૂરિયાત સંતોષાઈ જાય. કેમ કે રેસ્ટોરન્ટમાં જવું હોય અને માણસ બહાર જવું હોય, ક્યાંક પણ રેલવે સ્ટેશને જવું હોય, તો 1 કિલોમીટરની રેન્જમાં એણે આ બધી જ વ્યવસ્થા એકદમ નજીકમાં મળી જાય, એ માટે આના માટે લેવા માટે કસ્ટમર વિચારે. તો કેવા લોકોને ટાર્ગેટ કરીને, કારણ કે આ વિસ્તાર સ્વાભાવિક રીતે જ્યારે આટલી સુવિધાઓ ધરાવતો હોય તો કમ્પેરેટિવલી થોડો મોંઘો વિસ્તાર ગણી શકાય, તો એમાં કેવા લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો? જનરલી જે આ વિસ્તારમાં અમે લોકોએ જ્યારે આ પ્રોજેક્ટ લોન્ચ કરવાના હતા ત્યારે અમારા ટાર્ગેટમાં કે સારા કંપનીના એમ્પ્લોય જેવા કે LNT છે, લિન્ડે છે, ONGC છે, ગેલ છે, અને સારા સારા વેપારીઓ અહીંયા યુનિટ લઈ શકે એવી રીતે જ અમે આ પ્રોજેક્ટને પ્લાનિંગ કરેલું છે. અને એ જ રીતની અમે અહીંયા 35થી વધારે એમ્યુનિટીઝ મૂકેલી છે કે એના અંદર એનાથી અહીંયા રહેનાર
કે અહીંયા મકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર દરેક ક્લાયન્ટને બીજે ક્યાંય કોઈ વસ્તુની વ્યવસ્થા માટે બહાર ના જવું પડે. અહીંયા એમિનિટીઝ 35થી વધારે છે. બહુ સરસ, આપણે એમિનિટીઝ વિશે વાત કરીશું, પણ પહેલાં હું એ જાણવા માગીશ કે હવે જ્યારે તમે આટલો સરસ પ્રોજેક્ટ બનાવી દીધો છે, તૈયાર કરી દીધો છે, રિસ્પોન્સ કેવો છે એનો? રિસ્પોન્સ ઓલ ઓવર જોવા જઈએ કે જે રીતે એવું કહેવાય છે કે માર્કેટ ક્રેશ છે, માર્કેટમાં મંદી છે, તે છતાં પણ અમને આ એરિયાની અંદર ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. ઓલમોસ્ટ 60%થી વધારે, 60-70% જેવી અમારી પ્રોપર્ટી સોલ્ડ આઉટ થઈ ચૂકી છે. અને ક્લાયન્ટેજ જે છે એ ઘણો સારો છે, જેમ કે ડૉક્ટરો છે, અહીંયા વકીલો છે, સારા સારા બિઝનેસમેન છે, અને કંપનીના MD અને VP લેવલના ઘણા સારા ક્લાયન્ટ વર્ગ અમને અહીંયા મળ્યો છે. બીજું બધે એ જાણવામાં રસ છે, જેમ તમે કીધું એમ રેલવે સ્ટેશન, બસ બધું નજીક છે, પણ અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી કે બીજી કોઈ કનેક્ટિવિટી નહીં એવી સમસ્યા કરી, અથવા કયા પ્રકારની કનેક્ટિવિટી અહીં ઉપલબ્ધ છે? આજની તારીખે અગર આ પ્રોજેક્ટમાં અગર કોઈને ઓટો રિક્ષાની રિક્વાયરમેન્ટ હોય તો અહીંયાથી સૂર્ય પેલેસની જે રેન્જ છે 422 મીટરની છે, એટલે 0.5 કિલોમીટર પણ ના જાય અને જે કંઈ બી વ્યવસ્થા જોઈએ એકદમ નિયરેસ્ટ મળી જાય. જેમ કે ST ડેપો એને જવું હોય, રેલવે જવું હોય, કે ઓટો રિક્ષા પણ જોઈએ તો એને બહુ જ નજીકમાં મળી જાય એવી વ્યવસ્થા ઓલરેડી છે જ આ પ્રોજેક્ટમાં. અને સ્વાભાવિક છે કે જ્યારે આવા પ્રોજેક્ટમાં કોઈ આવતું હોય તો પોતાનું વાહન તો ધરાવતું જોઈએ. હવે આપણે એમ્યુનિટીઝની વાત કરીએ. તમે પહેલાં આપણે ફ્લેટથી વાત કરીએ કે ફ્લેટની અંદર શું શું એવી સુવિધાઓ તમે આપી રહ્યા છો? અહીંયા ફ્લેટમાં એક તો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે કોર્પોરેશનની હદમાં આવેલો પ્રોજેક્ટ છે, સેન્ટર ઓફ ધ સિટીનો આ પ્રોજેક્ટ છે. એની અંદર એમ્યુનિટીઝ બધા જે ફ્લેટની અંદર અમે જે સ્પેસિફિકેશન આપેલા છે એ આજની તારીખે સૌથી સારા કહી શકાય એવા સ્પેસિફિકેશનો છે, જેમ કે સીપી સેનેટરીથી લઈ, ટાઇલ્સથી લઈ અને કન્સ્ટ્રક્શન ક્વોલિટી. સૌથી વિશેષ વાત કહું તો આ પ્રોજેક્ટની અંદર જે વિશેષ કહી શકાય, કદાચ વડોદરા શહેરમાં આવો કોઈ પણ પ્રોજેક્ટ ના હોય કે જેમાં સિંગલ 2 લાખ સ્ક્વેર ફૂટનું પાર્કિંગ માટે અમે એક બેઝમેન્ટ સ્લેબ બનાવેલો છે. આજથી આવતા 20 વર્ષ સુધી મને નથી લાગતું કે અહીંના રહેનાર કસ્ટમર માટે પાર્કિંગની કોઈ પણ સમસ્યા ઉદ્ભવિત થાય. એનું રીઝન છે કે અહીંયા અમારી પાસે 720 ફ્લેટની સામે 1050થી વધારે ગાડીઓ પાર્ક કરી શકાય એવી ઓલરેડી વ્યવસ્થા છે. બિલકુલ જી, મને એમ્યુનિટીઝ વિશે કહેશો કે કેવી કેવા પ્રકારની એમ્યુનિટીઝ તમે અહીંયા ઓફર કરી રહ્યા છો? અહીંયા જે રીતે અમે લોકો જ્યાં બેઠા છીએ એ અમારો અહીંયા દર્શનમ સેન્ટ્રલ પાર્કનો મિની ગોલ્ફ એરિયા છે, એની પાછળ સ્વિમિંગ પૂલ છે, એના પછી તરત જ અહીંયા ક્રિકેટ મેદાન આવેલું છે જે અંદાજિત 30,000 સ્ક્વેર ફૂટનું છે. એના સિવાય ઘણી બધી એમ્યુનિટીઝ એવી છે કે જે અમારા દર્શનમ સેન્ટ્રલ પાર્ક પ્રોજેક્ટમાં છે, જેમ કે એની અંદર યોગા છે, યોગા ડેક છે, ઓપન એર થિયેટર છે એની અંદર, ઓલરેડી એની અંદર એરોમા સેન્ટર છે, એરોમા ગાર્ડન છે, સિનિયર સિટીઝન પાર્ક છે, વુમન ગાર્ડન છે અંદર, એની અંદર જીમ ઇક્વિપમેન્ટ સાથે કે ભાઈ જે કોમર્શિયલ અથવા પ્રોફેશનલ લેવલનું જે જીમ કહી શકાય એ ટાઈપનું જીમ પણ અહીંયા અવેલેબલ છે. તેના સિવાય અહીંયા લાઇબ્રેરી અવેલેબલ છે, ત્યાં ટેબલ ટેનિસની અહીંયા વ્યવસ્થા છે, સ્કોશ રૂમની અહીંયા વ્યવસ્થા છે, એના સિવાય કાર્ડ રૂમ છે, એના સિવાય બી નાની મોટી ઘણી બધી એમ્યુનિટીઝ આ સેન્ટ્રલ પાર્ક પ્રોજેક્ટમાં સમાયેલી છે. આનામાં એક ફાયદો કસ્ટમર માટે એવો પણ છે કે અહીંયા એકવાર ક્લાયન્ટ થયા પછી એને બીજા કોઈ ક્લબની અંદર મેમ્બરશીપ લેવાની જરૂરિયાત નહીં ઊભી થાય એવું અમારી કંપનીનું માનવું છે. બિલકુલ, તો જે પ્રમાણે તમે એમ્યુનિટીઝ કીધી, ખાસ કરીને તમે ઇન્ડોર આઉટડોર બંને પ્રકારની ગેમ્સનો અહીંયા સમાવેશ કર્યો છે કે જેથી અહીંયા રહેનાર તમારા સભ્યોના બાળકોને બધા પ્રકારની પેલી એમ્યુનિટીઝ મળી રહે. મને સહેજ રેટ વિશે વાત કરી શકશો કે કેવા પ્રકારના રેટ, કારણ કે જ્યારે આટલી એમ્યુનિટીઝ આવો એરિયા મળતો હોય તો રેટ વડોદરાની રીતે કેટલા હાઈ છે અથવા તો લો છે એવું કહી શકાય? હવે જે રીતનું અમારું દર્શનમ સેન્ટ્રલ પાર્કનું લોકેશન છે અને એ રીતના જે રેટ હોવા જોઈએ એના કરતાં અમારા રેટ ઘણા ઇકોનોમી અને સારા રેટ છે. આજની તારીખે માર્કેટની અંદર એમ જોવા જઈએ તો પૂર્વ અને પશ્ચિમે 2 ટાઈપના પટ્ટા પડી ગયા છે. આ જનરલી પશ્ચિમ ટાઈપનો વિસ્તાર કહેવાય, ત્યાં જનરલી 3,500-4,000 રૂપિયા સ્ક્વેર ફૂટના રેટ ચાલતા હોય. અમારા દર્શનમ સેન્ટ્રલ પાર્કનો રેટ 3,100 રૂપિયા પર સ્ક્વેર ફૂટ સુપર બિલ્ટઅપ એરિયા, જે ઓલ ઓવર પશ્ચિમ વિસ્તારના પ્રોજેક્ટ કરતાં ઘણા સારા રેટ કહી શકાય એવું મારું માનવું છે.
બિલકુલ, અને જે પ્રમાણે તમે એમિનિટીઝ આપી રહ્યા છો એની કમ્પેરમાં ઘણા રિઝનેબલ રેટ કહી શકાય. બીજું મુકેશભાઈ, હું આપની પાસેથી એ જાણવા માગીશ કે વડોદરામાં તમારા મેજર પ્રોજેક્ટ્સ કહી શકાય એવા કયા કયા પ્રોજેક્ટ્સ? આજની તારીખે અમારા અંડર કન્સ્ટ્રક્શન ઘણા બધા પ્રોજેક્ટો છે, જેમ કે 12-13 પ્રોજેક્ટો રેસિડેન્શિયલ અને 2 પ્રોજેક્ટો અમે કોમર્શિયલ કરી રહ્યા છે. અત્યારે હાલમાં અમારા જે એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ છે એમાં ભાયલી છે, ગોત્રીમાં છે, પૂર્વ વિસ્તારમાં ગણીએ તો દંતેશ્વર, તરસાલી, આજવા રોડ એમ દરેક વિસ્તારની અંદર ઓલરેડી દર્શનમ ગ્રુપ કામ કરી રહ્યું છે. સરસ મુકેશભાઈ, હવે હું બીજું એ જાણવા માગીશ કે તમે અહીંયા તો ઘણો મોટો પ્રોજેક્ટ કર્યો છે, ટોટલ અત્યાર સુધીમાં અગર વાત કરીએ આ તો 700 યુનિટ જેટલું, 720 યુનિટ છે, તો ટોટલ કેટલા યુનિટ્સનું કામ અત્યાર સુધીમાં આપના ગ્રુપે કર્યું હશે? મારી ધારણા મુજબ અને મને ધ્યાન છે ત્યાં સુધી અમારા ગ્રુપે અત્યાર સુધી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટો થઈ અને 5000 જેટલા યુનિટો બનાવી દીધા હશે. અને મારાથી એવું કહી ના શકાય પણ સંતોષપૂર્વક અમે 5000 માણસો અમારા બનાવેલા કન્સ્ટ્રક્શનમાં હાલ ફિલહાલ સુખેથી રહે છે. બહુ સરસ વસ્તુ છે. પણ સાથે સાથે હું આપને એ પણ જાણવા માગીશ આપની પાસેથી કે જ્યારે વડોદરા શહેર આવું વિકાસ પામી રહ્યું હોય, તમે આવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કરી રહ્યા, તો ફ્યુચર પ્લાન શું છે? તમે વડોદરામાં કેવા પ્રકારના બીજા પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યા છો? જે રીતે કહીએ કે વડોદરા શહેરના નગરજનો એ આજ સુધી અમને જે પ્રકારનો રિસ્પોન્સ આપ્યો છે, અને પર્ટિક્યુલર દર્શનમ સેન્ટ્રલ પાર્કની વાત કરું તો ત્યાં પણ અમને 60-70% જેટલું બુકિંગ મળ્યું છે, અને ઇન ફ્યુચર આવો સાથ અને સહકાર મળશે તો અમે અવનવા આવા પ્રોજેક્ટો આપવાનો પ્રયત્ન કરીશું. અત્યારે અમારા પ્રોજેક્ટોમાં અમે નાનેથી લઈને મોટી કેટેગરીને ઇન્વોલ્વ કરી શકીએ અને એમને આ વસ્તુ પ્રોવાઈડ કરી શકે એવું ધ્યાન રાખીને જ નવા ભવિષ્યમાં નવા પ્રોજેક્ટો લોન્ચ કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે કયા કયા વિસ્તારમાં વડોદરામાં તમારા બીજા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને કેવા પ્રકારના પ્રોજેક્ટ? અત્યારે વડોદરા શહેરમાં અમારા 12-14 પ્રોજેક્ટો ચાલે છે, જેની અંદર આજવા રોડ, વાઘોડિયા રોડ, ડભોઈ રોડ, દંતેશ્વર, પૂર્વ પટ્ટાની અંદર આ 4-5 જગ્યાએ જેમ કે તરસાલી વિસ્તાર અને પશ્ચિમમાં ગણો તો ગોત્રી, ભાયલી અને મેઇન સેન્ટરમાં સયાજીગંજ, એના સિવાય બી નાના મોટા પ્રોજેક્ટો અલગ અલગ જેમ કે બિલમાં અમારો પ્રોજેક્ટ ચાલે છે, એવા નાના મોટા થઈને 13-14 જગ્યાએ અમારા પ્રોજેક્ટ હાલ ફિલહાલ ચાલી રહ્યા છે. 1500-2000 યુનિટોનું અત્યારે અમારે ફૂલ ફ્લેશમાં બાંધકામ ચાલુ જ છે. તો વડોદરાની બહાર જવાનો વિચાર કરો? અત્યારે અમારી પ્રાયોરિટીમાં બરોડા શહેરનું જ છે, અધર શહેર માટે હાલ ફિલહાલ અમારી કંપનીએ કાંઈ વિચાર્યું નથી. કદાચ ફ્યુચરમાં એવો કંઈક ચાન્સ મળશે તો અમારી કંપની ચોક્કસ બહાર કામ કરશે. બિલકુલ મુકેશભાઈ, આપે CNBC બજાર માટે સમય કાઢ્યો એ બદલ આપનો આભાર. ખૂબ સરસ પ્રોજેક્ટ છે અને અમારા દર્શકોને પણ અમે આશા રાખીએ કે વડોદરાના સયાજીગંજમાં આવેલો જે દર્શનમનો સેન્ટ્રલ પાર્ક પ્રોજેક્ટ છે એ પસંદ આવ્યો હશે. CNBC બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં આ અઠવાડિયે આટલું જ. આપ જોતા રહો CNBC બજાર, કારણ કે અમે આવતા અઠવાડિયે આપને લઈને ચાલીશું ગુજરાતના કોઈ અન્ય શહેરના કોઈ અન્ય વિસ્તારના ડેવલપર દ્વારા વિકાસ કરવામાં આવેલી નવી કોઈ સ્કીમ વિશે જણાવવા. અને ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર.